સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નિસર્ગ વાવાઝોડાના કારણે વડાલીના વડગામડા, થેરાસના થુરાવાસ અને વડાલી શહેરમાં મોડી રાત્રિએ આકાશ કારા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ ગાજવીજ સાથે ઠંડો પવન ફૂંકાયો અને વરસાદ વરસ્યો હતો તો અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, વડાલી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલ રામપુર ગામમાં ચાલી રહેલ મનરેગા કામોનું જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કરીને શ્રમિકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનના સમયમાં મનરેગા યોજના શ્રમિકો માટે વરદાન બની છે. વડાલી તાલુકામાં મનરેગા હેઠળ ચાલતા રામપુર વાસણા ખાતે ચેકડેમ ઊંડું કરવાના કામોનું જિલ્લા કલેક્ટર સીજે પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે જિલ્લા સમાહર્તાએ શ્રમિકોને માસ્કનું વિતરણ કર્યું હતું. આ મુલાકાતના સમયે તેમણે શ્રમિકો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનના સમયમાં હાલ મનરેગા યોજના થકી જળ સંચયના કામો થઈ રહ્યા છે. આ કામો થકી સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કાને વેગ મળવાની સાથે જિલ્લામાં નવી રોજગારીની તકો ઉભી થઈ રહી છે. તારીખ 6 જૂન 2020 રોજ જિલ્લા સમાહર્તા દ્વારા વડાલીના રામપુર વાસણા ખાતે ચેકડેમ ઊંડા કરવાના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમયે અહીં કામ કરી રહેલા શ્રમિકો માટે કોરોના ગાઈડલાઈન મુજબ કામો કરવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શ્રમિકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં કલેક્ટરે કામના સ્થળે શ્રમિકોને વધુ સારી સુવિધા જેવી કે શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી, ગરમીમાં બપોરના સમયે છાંયડાની સુવિધા, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કામ તેમજ માસ્ક જેવી બાબતો અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું. માહિતી બ્યુરો સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદ પડ્યો હતો જેને લઈને જિલ્લાના મોટા ભાગના ખેડૂતો ખુશ થયા છે તો કેટલાક ખેડૂતોના ઉભા પાકને વરસાદને લઈને નુકસાન થયું છે. જિલ્લામાં 2000 કરતા વધુ હેક્ટરમાં ઉનાળો બાજરીનું વાવેતર કરાયું હતું જેની લણણી બાકી હતી તે અરસા દરમિયાન જ વરસાદ વરસતા બાજરીનો પાક જમીનદોસ્ત થયો છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લાના મોટાભાગના ખેડૂતો નવી સિઝનની વાવણી માટે ખુશ થયા છે તો કેટલાક ખેડૂતોનો ઉભો પાક વરસાદને લઈને જમીનદોસ્ત થતા નિરાશા સાંપડી છે. સાબરકાંઠા જિલ્લામાં ઉનાળો બાજરીનું 2403 હેક્ટરમાં વાવેતર કરાયું હતું. બાજરીનો પાક તૈયાર સ્થિતિમાં હતો અને લણવાની સ્થિતિમાં હતો. તે દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ વરસવાને લઈને ખેતરમાં ઉભો પાક જમીનદોસ્ત થયો હતો. જ્યારે ખેડૂતોએ મહા મુસીબતે પકવેલો પાક આખરે નિરાશા સાંપડી ગયો છે. ગત સિઝન દરમિયાન પણ ખેડૂતોની કમોસમી વરસાદ વરસવાને લઈને ઘઉંના પાકમાં પણ નુકસાની થઈ હતી. ત્યારે ચાલુ સિઝનમાં પણ વરસાદના સફેદ પાણીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. આ બાજરીનો પાક તૈયાર થઈ ગયો તો અચંતાનું હજના સમયે દન આત્મ્યા ના આત્મ્યાના સમયે અચંતાનું વાવાઝોડું વરસાદ આવી ગયો, પાક તૈયાર થઈ ગયો હતો, એ બધું બિલકુલ આડોહોડ થઈ ગયો. 2 વીઘામાં આવ્યું હતું એમાં આપણને આશા હતી કે આ પાકને વેચ્યું તો આપણે નવું ચોમાસાનું બીજું વાવેતર કરવા માટે બિયારણ ખાતરને લાવવું પડશે, પણ આનો તો પૂરતો ભાવ મળવાનો તો બગડી ગયો એટલે હા ભાવ ઓનો તરિયાને ભાવી જશે. કદાચ 300 રૂપિયા ભાવ હશે તો આનોથી થોડું 150-200 વધારે ભાવ નહીં આવો મનનો 20 કિલોનો, અને ફેરનો થઈ ગયો એટલે આ બગડી ગઈ સાહેબ બરાબર. અને મજૂરી ડબલ થઈ ગઈ, 200 રૂપિયા એક મજૂરનો ભાવ છે તારે, અને ડબલ મજૂરી થઈ ગઈ વાઢવાની કાઢવાની. પેલું તો પાક ઊભો હોય એટલે આડો પડી ગયો, એના લીધે મજૂરી વધી ગઈ અને આનો પૂરતો ભાવ મળવાનો નથી. અને ચોમાસું બીજું કે ખેતી કરવી છે પણ પૈસાનો આવો મારી ઉપજ થાય તો લાવવાનું, કે બધી બાજુ નુકસાન સાહેબ. ખેડૂતને મહામારી બહુ તકલીફ છે, જેવું લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયે મજૂરોએ મળતા નથી, મજૂરો જે બહારથી જે લોકો હતા એ બી એમના વતન તરફ જતા રહ્યા છે. હવે લોકલ માણસો લાવીએ એટલે એમનો તો ભાવ એ જે કે આપણે હાલવો જ પડે,
એટલે બહુ તકલીફ છે સાહેબ. સાબરકાંઠા જિલ્લામાં ગત સીઝન દરમિયાન ઘઉંનો ઉભો પાક તૈયાર હતો તે સમયે જ કમોસમી વરસાદ વરસવાને લઈને ખેડૂતોને મસમોટું નુકસાન થયું હતું. તો બીજી તરફ ખેડૂતો ઉનાળુ બાજરીના પાક પર નફાની આશા બંધાઈ હતી, પરંતુ બાજરી લણવાના સમયે જ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ફરી એકવાર ખેડૂતોની આશા પર પાણી ફરી વર્યું છે. મોંઘા ભાવના બિયારણો અને ખાતરનો ખર્ચ કર્યા બાદ ખર્ચ જેટલી પણ ઉપજ ન થવાને લઈને ખેડૂત દેવાના ડુંગર નીચે દબાતો જઈ રહ્યો છે. એક સિઝનમાં આવેલી નુકસાનીની ભરપાઈ બીજી સિઝનની ખેત ઉપજ પર રાખી રહ્યા હતા, પરંતુ જાણે કે કુદરત પણ ખેડૂત પર રૂઠી હોય એમ તૈયાર પાક પર જ પાણી રૂપી વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. સર વાહ, નુકસાન તો બાજરીનું મજૂર કરેલા હતા 20 મજૂર. બાજરી કાપી લણી અને બાજરી કાઢવાની હતી, વરસાદ ચાલુ થઈ ગયો, બાજરી પલળી ગઈ, આ ઘાસ બધું પલળી ગયું. હવે શું કરે, આ 20 મજૂર કર્યા હતા, 20 માં એક મજૂરના 200 રૂપિયા. તો આ મજૂરી બધી માથે પડી, આ ફરીને પાછી મજૂરી બધી, વરસાદ આવ્યો એટલે એના કારણે આ બાજરું નીકળ્યું નહીં. અમે આવું કહેવું પડશે, પાછું બેદન પાછું કાઢવું પડશે, એટલે પાછા મજૂર કરવા પડશે, એટલે આ મજૂરી વધી ગઈ. આમાં ભાવ તો વરસાદ પડ્યો એટલે ભાવ તો મળે નહીં, કે વરસાદથી બાજરી પલળી ગઈ, પલળી કરીને ભાવ મળશે નહીં, આ બધું નુકસાન જ છે. એક તરફ મહા મુસીબતે ખેડૂતોએ પાક તૈયાર તો કર્યો, પરંતુ લણણીના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોની મહેનત બમણી થઈ ગઈ છે. તો બીજી તરફ પકવેલો પાક પણ વરસાદી પાણીને લઈને ખરાબ થયો છે, જેનો ભાવ પણ ઓછો થશે એટલે ખેડૂતે બે બાજુ માર સહન કરવાનો વારો આવ્યો છે. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બ્રહ્માણીનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેનને 4.97 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે તે અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધવામાં આવી હતી. આમ તો વાત છે માત્ર મફત ચરણ નિહાળવાની, અને આ માટે થઈને એક નિવૃત્ત આર્મીમેને ગુમાવી દીધી મોટી રકમ. હિંમતનગર શહેરના બ્રહ્માણીનગર વિસ્તારમાં રહેતા આર્મીમાં નિવૃત્ત કર્મચારીને ઘરે ટીવી ચેનલમાં આવતી વિના મૂલ્યની ચેનલ જોઈ શકાતી ખાનગી ચેનલો નિહાળવી હતી, અને આ માટે ખાનગી ડીશ ઓપરેટર ટાટા સ્કાયના નામે એક અજાણ્યો ફોન તેમના મોબાઈલ પર આવ્યો હતો. એ નંબર પરથી તેમણે મફત ચેનલ જોઈ શકાય છે એ અંગે લોભામણી વાતો કરી હતી. મફત ટીવી ચેનલો નિહાળવા માટેની જાળમાં ફસાવીને એક મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે જણાવ્યું હતું, અને બાદમાં એ એપમાં બેંકના એકાઉન્ટની વિગતો અપડેટ કરાવી લીધી હતી. આવી જ રીતે તેમના પત્નીના એકાઉન્ટની પણ વિગતો અપડેટ કરાવી હતી. બેંકના ખાતાને લગતી વિગતો લખ્યા બાદ પત્નીના એકાઉન્ટમાંથી 11,000 જેટલી રકમ ઉપાડી લીધી હતી, અને બાદમાં એકાએક જ વૃદ્ધના એકાઉન્ટમાંથી રકમ ઉપાડવા લાગી હતી. તે રકમ 4,97,000 જેટલી બંને ખાતામાંથી ઉપાડી લેવાઈ હતી. એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બેંકના એકાઉન્ટની વિગતો સફળતાપૂર્વક અપડેટ કરાવીને ઓનલાઈન ચેટિંગ કરી લેવાને લઈને વૃદ્ધ અને તેમનો પરિવાર પણ અવાક થઈ ગયો હતો. આ મામલે નિવૃત્ત આર્મી મેને હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. હિંમતનગર સ્થિત સાયબર ક્રાઇમની ટીમ પણ હવે આ તપાસમાં જોડાઈ છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સતત બીજા દિવસે વરસાદ પડતા બફારામાં વધારો થયો હતો. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સતત બીજા દિવસે વાવાઝોડાની સાથે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ પડતા જ બફારામાં વધારો થયો હતો. કોરોનાના કહેર વચ્ચે વરસાદ થતા લોકો ચિંતિત થયા છે, તો વરસાદની રાહ જોતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ભરત ચૌહાણ સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા.